વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ. તમે જોઈ રહ્યા છો, જુઓ અને બીજાને જણાવો અને ભૌતિક રીતે આત્મિક રીતે આગળ વધતા જાઓ. પ્રભુ પોતાના વચનોથી તમને પુષ્કળ તૈયાર કરો અને જીવનમાં સફળ થાઓ. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા, ધન્યવાદ. તમારા દીકરા ઈસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાનિધ્ય તમારા કૃપાના સિંહાસનની પાસે આવીએ છીએ. પ્રભુજી, અમે તમારા અધીન થઈએ છીએ, તમારા વચનના અધીન થઈએ છીએ, પવિત્ર આત્માના અધીન થઈએ છીએ. તો અમે જે આજ્ઞા આપી અને જીવન છે એના અધીન થઈએ છીએ. અમારું જીવન આત્મા મન શરીર તરાત્મા સમર્પણ કરીએ છીએ લોર્ડ. હાલેલુયા. પ્રભુજી, આ સમયની અંદર તારા પ્રસન્નકા લોકો જે વચનો સાંભળે, પવિત્ર આત્મા જે નજીકનો મિત્ર છે એ ઓર પણ નજીકનો મિત્ર બને અને પવિત્ર આત્માની મદદ દરેક ભાઈ બહેન દીકરા દીકરો મળતી જાય. તું આત્મિકતામાં આગળ વધતા જાય. બાઇબલની મોટી અને ગૂઢ વાતને સમજવા માટે ખરું ખોટું પારખવાની ઇન્દ્રિયો કામ કરે. મિત્ર પવિત્ર આત્મા અભિવંદન, આવો સાથે મળીને કામ કરીએ. હાલેલુયા. તથા પ્રભુ, અમારું ઉદ્ધાર કરતા પ્રાર્થના એશુ મારા પ્રભુના નામમાં માંગુ છું, આમીન. તો વિષય છે પવિત્ર આત્મા મારો મિત્ર, ભાગ 14. પવિત્ર આત્મા મારો મિત્ર, ભાગ 14. જ્યારે પ્રિય પવિત્ર આત્મા આપણો મિત્ર બને છે ત્યારે પવિત્ર આત્મા પ્રભુ ઈસુ સંબંધીની સાચી ઓળખાણ કરાવે છે. પવિત્ર આત્મા સત્યની રાહ પર ચાલવા માટે મદદ કરે છે. પવિત્ર આત્મા ખરું શું છે, ખોટું શું છે ને સમજવા માટે પણ આપણને મદદ કરે છે. પવિત્ર આત્માની અંદર બધા જ વરદાનો સમાયેલા છે અને પવિત્ર આત્માથી સતત આપણે ભરપૂર થવું જોઈએ. જ્યાં સુધી આપણે પવિત્ર આત્માની ભરપૂરીમાં ભરપૂર થયા નથી તો જેમ અધૂરો ઘડો વધારે છલકાય, એવું આપણું જીવન નહીં, એવું આપણું જીવન નહીં, પર ભરપૂર જીવન હોવું જોઈએ જે બીજાને માટે પણ ફાયદાકારક રહે. આપણું જીવન બરાબર બને તો બીજાનું પણ સારું થાય. આપણું જીવન જો બરાબર ના હોય તો બીજાને શું આપણે સમજાવી શકીએ ને શીખવી શકીએ. માટે પવિત્ર આત્માની મદદને આપણે માંગીએ. બાઇબલ ખોલીએ, યશાયા 58મો અધ્યાય અને 7મી ને 8મી કલમ. યશાયાનું પુસ્તક 58મો અધ્યાય 7 અને 8. ઇઝરાયેલી યહૂદીઓ જે ઉપવાસ કરતા હતા તેના સંબંધી યશાયા પ્રબોધકે ઇઝરાયેલી યહૂદીઓને કહ્યું, ભૂખ્યાઓને તારી રોટલી વહેંચી આપવી અને ભટકતા ગરીબોને ઘેર લાવવા શું એ ઉપવાસ નથી? નાગાને જોઈને તારે તેને વસ્ત્ર પહેરાવવું ને તારા બંધુઓથી મો સંતાડવું નહીં. જે તમારા મિત્ર છે, જે પ્રભુના પસંદ કરેલાઓ છે, તેનાથી મોડું સંતાડવું નહીં. ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે. ઘણી વખત વિશ્વાસ કરનારા લોકોના જીવનમાં કોઈ બનતી ભૂલ હોય ને પાપ પે પકડ જમાવી હોય તો સેવકોથી પણ સંતાય ને વિશ્વાસીથી પણ સંતાય. જો જીવનક્રમ સારું બન્યું છે, પવિત્ર આત્માની મદદને મળતી થઈ ગઈ છે, ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે ને તારું આરોગ્ય જલ્દી થશે, તારું ન્યાયપણું તારી આગળ ચાલશે, યહોવાનું ગૌરવ તારો પિત રક્ષક થશે. બહુ જ પ્રકાશમય વચન છે. જેમ સવારમાં સૂર્ય ઉગે ને કેટલા સુંદર કિરણો ફૂટી નીકળે, તેવો દિવ્ય પ્રકાશ તારી અંદર રહેશે અને માથાથી પગના તળિયા સુધી શરીરનું પણ આરોગ્ય, મનના રીતે માનસિક રીતે પણ આરોગ્ય અને આત્માના રીતે પણ તને આરોગ્ય મળશે. અને દેવનું સત્ય વચન અને તેનું ન્યાયપણું અને તેની પવિત્રતા, તારું ન્યાયપણું તારી આગળ ચાલશે અને યહોવાનું ગૌરવ તારો પિત રક્ષક થશે. યહોવાનું ગૌરવ તારો પિત રક્ષક થશે. પ્રભુ પોતે રહેશે,
कौन लोकों ने वचन आपसे जे भूख्या छे जे तरस्या छे देवनी उपस्थिति तमे छो प्रियो देवनी उपस्थिति तमारी अंदर छे कौन जे भूख्या छे तेने वचन आपवा जशे जे तरस्या छे तेनी पासे कौन जशे कौन लोकों ने वचन जणावशे हूँ अने तमे जे भूख्या छे तेने परमेश्वरना वचन मरवा जोईए કે જેથી તેને તરસ મતે તેની ભૂખ મતે અને દેવની ઉપસ્થિતિનો અનુભવ તેને થાય કેમ કે દેવની ઉપસ્થિતિ તમારી અંદર છે તમે દેવના દીકરા દીકરીઓ છે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરમેશ્વર તરફથી તમારી પસંદગી છે અને દેવે તમને બોલાવ્યા છે તો બાઇબલ આપણને કહે છે પહેલો યોહાન 5:14 નવા કરારમાં પહેલો યોહાન 5:14 તેના વિશે આપણને જે હિંમત છે જેના પર આપણે ભરોસો કર્યો છે વિશ્વાસ કર્યો છે તેના વિશે આપણને જે હિંમત છે તે એ કે જો આપણે તેની ઈચ્છા પ્રમાણે કંઈ પ્રભુની પાસે માંગીએ આપણે પોતાની ઈચ્છા માટે તો બધું કરતા હોય અને પોતાની ઈચ્છાને પૂરી કરવા માટે આપણે તત્પર રહેતા હોય પણ પરમેશ્વરની ઈચ્છાને જ્યારે આપણે પૂરી કરવા માટે તત્પર રહીએ છીએ દેવનો અભિષેક પવિત્ર આત્માની સતત મદદ આપણને મળતી થઈ જાય છે તો યોહાન પ્રભુનો શિષ્ય કહે છે જો આપણે તેની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ તો તે આપણું સાંભળે છે તેની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ છીએ તો તે આપણું સાંભળે છે અને પરમેશ્વરનો હાથ ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે તેના કાન મંદ થયા નથી કે તે સાંભળી ન શકે તે સાંભળનાર પણ દેવ છે ઉત્તર આપનાર પણ દેવ છે અને જે પવિત્ર આત્મા મારો મિત્ર જે પવિત્ર આત્મા તમારો મિત્ર ઈસુ સંબંધી પુષ્કર તમને સમજાવશે અને શીખવાડશે અને પવિત્ર આત્મા પરમેશ્વરના મનને સારી રીતે જાણે છે પ્રિયો રોમિયો નું પુસ્તક 8:26 રોમિયો નું પુસ્તક 8:26 તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે જ્યારે માની લો કે આપણે નિર્બળ હોઈએ આપણને કમજોરીનો અનુભવ થતો હોય કદાચ આપણે નિરાશા અને હતાશામાં હોય આવા સંજોગોમાં દેવનો પવિત્ર આત્મા લખેલું છે સહાય આપે છે કેમ કે યથા યોગ્ય સી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી પ્રાર્થના કરવા બેસીએ ત્યારે પ્રાર્થનામાં શું બોલવાના છે શું નથી બોલવાના પરમેશ્વર પહેલેથી જાણે છે અને પ્રાર્થનાની અંદર પરમેશ્વર નવા નવા શબ્દો આપે છે અને લખેલું છે પણ આત્મા પોતે અવશ્ય નિશા સાથે આપણે સારું મધ્યસ્થતા કરે છે અને આત્માની ઈચ્છા શી છે તે પવિત્ર આત્મા જાણે છે આત્માની ઈચ્છા શી છે તે પવિત્ર આત્મા સારી રીતે જાણે છે તો પવિત્ર આત્મા પરમેશ્વરના મનને જાણે છે માટે જે પ્રભુની સાથે જોડાય છે તમે એક આત્મા થયા છો તો તમે જાણી શકો છો દેવની સારી માન્ય સંપૂર્ણ ઈચ્છાને તમે જાણી શકો છો ઓ પ્રાચીન કાળના જે પ્રબોધકો થઈ ગયા પૂર્વજો થઈ ગયા જેની સાથે પ્રભુ મોઢામોઢ વાત કરતો સ્વર્ગદૂતોના મારફતે વાત કરતો દર્શન મારફતે વાત કરતો સ્વપ્ન મારફતે વાત કરતો સૃષ્ટિ સર્જન મારફતે વાત કરતો વચન દ્વારા વાત કરતો હાલ વર્તમાન સમયમાં પણ પ્રભુ તેના પસંદ કરેલા લોકોની સાથે વાત કરવા માંગે છે અને બાઇબલ આપણને શું કહે છે પહેલો કરંથી 6:17 પાઉલ પ્રેરિત એમ કહે છે પણ પ્રભુની સાથે જે જોડાય છે તેની સાથે એક આત્મા થાય છે આપણો અંદરનો માણસ
આત્મા એની સાથે દેવનો પવિત્ર આત્મા જોડાઈ ગયો છે. ત્યારે જો આપણે પ્રભુની સાથે જોડાયા છે, પ્રભુની સાથે આપણો ગાઢ સંબંધ છે, પવિત્ર આત્માને આપણો મિત્ર બનાવ્યો છે, તો બાઇબલ એમ કહે છે પ્રભુની સાથે જે જોડાય છે તેની સાથે એક આત્મા થાય છે. તો આત્મા, હા આત્મા દેવના ઊંડા વિચારોને પણ શોધી કાઢે છે. પ્રાર્થનામાં શું બોલવું શું નહીં બોલવું પવિત્ર આત્મા શબ્દ આપે છે. બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે, હિબ્રુ 9:14, હિબ્રુનું પુસ્તક 9:14 શું કહે છે, તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી, સનાતન આત્મા એટલે શું, દેવનો આત્મા, પવિત્ર આત્મા, તો ખ્રિસ્ત એટલે કે મસીહા જેણે સનાતન આત્માને પોતાના પંદનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું. દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, કેમ કે એક જ વ્યક્તિ હતો, નિર્દોષ, નિષ્કલંક અને પાપીઓથી અલગ અને આઝાદ. આઝાદ વ્યક્તિ જ કેદી વ્યક્તિને છોડાવી શકે છે. બાકી પૃથ્વી પરની તમામ માનવ જાત જેટલા કઈ જન્મે છે અને જે ઊંઘી ગયા છે, જે રાજા મહારાજાઓ પણ થઈ ગયા, સંતો ભક્તો પણ થઈ ગયા, એ માણસો જેની અંદર આદમનો સ્વભાવ છે, માણસ જન્મે ત્યાંથી પાપનો સ્વભાવ લઈને જન્મે છે. માટે કોઈ નિર્દોષ નહીં, કોઈ નિષ્કલંક નથી. આ એક જ વ્યક્તિ, જે સ્ત્રીની સંતાન, પુરુષ વગર જન્મેલો વ્યક્તિ, જેની અંદર કોઈ પણ પુરુષનો ભાગ નહી હતો, જેને ઈસુ નામ રાખવામાં આવ્યું. આ તો લખેલું છે, તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાના પંદનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તેનું રક્ત, તેનું લોહી તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું. નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ સુટ કરશે. નિર્જીવ કામો, મરેલા કામોથી સુટ કરશે. દેહના કામ ખુલ્લા છે, એ મરેલા છે. દેહના જે કામ છે ખુલ્લા છે, એ મરેલા છે. મારા પ્રિય ભાઈ બહેનો, એક વાત તમને કરું, જો યુસુફ જૂના કરારનો વ્યક્તિ શેતની નજરમાં પણ ભાગ્યવાન ગણાયો, અને તેણે જોયું કે દેવની નજરમાં એ ભાગ્યવાન છે. જે કંઈ કરે છે દેવ તેને સહાય કરે છે, મદદ કરે છે. પાપથી દૂર રહેવાનું શીખ્યો, વ્યભિચારથી દૂર રહ્યો. આને પાઉલ પ્રેત પણ કહે છે, વ્યભિચારથી નાશો. સુલેમાન રાજા કહે છે, વ્યભિચાર કરનાર અક્કલહીન, ચક્કલ વગરનો, ચક્કલ વગરની છે. આજો આ પાપ જો શરીરની અંદર રહે તો પવિત્ર આત્માની મદદ નહીં મળે, કે પવિત્ર આત્મા એ તો પવિત્ર છે, એને પવિત્રતા જોઈએ. તો જીવતા દેવને ભજવા સારું, નિર્જીવ કામોથી. એક જ વ્યક્તિ છે, પ્રભુ યેશુ ખ્રિસ્તનો લોહી, જેનાથી આપણે ધોઈને તેનામાં ઉજરા બનીએ છીએ. અને જીવતા દેવને ભજવા સારું, નિર્જીવ કામોથી વિશેષ તે શુદ્ધ કરશે. જરૂર છે, શુદ્ધતા અને પવિત્રતામાં જીવન ગુજારવું જરૂરી છે. પવિત્ર આત્મા તમારા પર આવશે. યોહાન 16:13 તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. એ સત્યનો આત્મા છે, એનામાં કોઈ જૂઠ નથી. દેવ એવો પરમેશ્વર છે કે જેનાથી જૂઠ બોલી શકાતું નથી. બાઇબલ કહે છે, તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે, કોના પર? વિશ્વાસ કરનાર લોકો પર, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. કેટલું જરૂરનું છે પવિત્ર આત્માની ભરપૂરી, કેટલી જરૂરની છે પવિત્ર આત્માની ભરપૂરી આપણા જીવનમાં.
પવિત્ર આત્મા છે જે કદી થાક લાગવા નહીં દેશે. સેવા કરવા માટે થાક નહીં લાગવા દે, પ્રચાર કરવા જાઓ થાક નહીં લાગવા દે, તરસ નહીં, ભૂખ નહીં, બધી બાબતોમાં હિંમત પવિત્ર આત્મા દ્વારા મળે છે. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે, કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં. તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે, જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે, અને જે જે થનાર છે તે તમને કહી દેખાડશે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આખા દુનિયામાં વાતાવરણ કેટલું ગંભીર છે. 2020 થી કોરોના ચાલ્યું, 2020, 2021 અને 2022, હજુ પણ દેશ વિદેશની અંદર પણ ભયંકર હાહાકાર છે. એક દેશ બીજા દેશના વિરુદ્ધમાં છે, અને જે જે થનાર છે તે પ્રગટીકરણના 22 અધ્યાયની અંદર તમને મળે, માથી 24 અધ્યાયની અંદર તમને મળે, દાનિયલના પુસ્તકની અંદર મળે, યશાયા, યર્મિયા, હજકેલ, દાનિયલના હોશેથી મલાકી સુધીના જે પ્રબોધકોના નામ હતા થઈ ગયા તેના પુસ્તકની અંદર તમને મળે કે શું થવાનું છે, જે પહેલેથી બાઇબલમાં આપી દીધું છે. અને પવિત્ર આત્મા તમને કહી દેખાડશે. પવિત્ર આત્મા આપણને ભવિષ્યને બતાવે છે. પવિત્ર આત્મા આપણને ભવિષ્યમાં શું થવાનું છે એ બતાવી આપે છે. હિબ્રુ નું પુસ્તક ખોલી આપણે 5મો અધ્યાય, હિબ્રુ 5મો અધ્યાય અને 7-9 હું તમારા માટે વાંચું છું. તેના દેધારીપણાના સમયમાં તેને મરણથી છોડાવવાને જે શક્તિમાં નહોતો તેની પાસે તેને મોટે ઘાટે તથા સુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેને દેવનો ડર રાખ્યો માટે તેની પ્રાર્થના સાંભળવામાં આવી, અને તે પુત્ર હતો તે છતાં પણ તે પોતે જે જે સંકટો સંકર્યા તેથી તે આજ્ઞા પાલન શીખ્યો. કલમ 9, અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને સારું અનંત તારાનું કારણ થયો. હવે એમાં જરા 14મી કલમ પર જોઈ લો. 14મી કલમ, પણ જેવો પુખ્ત ઉંમરના છે એટલે જેઓની ઇન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેરવાયેલી છે તેઓને સારું ભારે ખોરાક છે. આપણે જોયું છે કે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે દેહધારીપણામાં આવ્યા, અને જાણતો હતો કે હું માનવ જાતને માટે બલિદાન આપીશ, મરણ પામીશ, પણ મરણની સત્તા, મરણ ઉપર સત્તા ધરાવનાર, મરણ ઉપર સત્તા ધરાવનાર. અને બાઇબલ કહે છે દેહધારીપણાના સમયમાં તેને મરણથી છોડાવવા માટે જે શક્તિમાન છે, હું માનવ જાત માટે બલિદાન આપી દઈશ, પરંતુ મરણથી જે છોડાવવા માટે શક્તિમાન તેના પિતાની આગળ તેને આશુસહિત પ્રાર્થના કરી, એને કાળાવાળા સાંભળ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પરમેશ્વરનો દર રાખ્યો, એની પ્રાર્થના સાંભળવામાં આવી, અને બાઇબલ કહે છે કે અને તે પુત્ર હતો તે છતાં પણ પોતે જે જે સંકટો સંકર્યા તેથી તે આજ્ઞા પાલન શીખ્યો, પરિપૂર્ણ થયો, આપણા બધાને માટે તારણનું કારણ થયો, પ્રમુખ યાજકની પદવી મળી. આજે પ્રિયોજનો, આપણી અંદર જે 5 ઇન્દ્રિયો છે, આંખ જોવાનું કામ કરે છે, નાક સૂંઘવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે, જીભ સ્વાદ પરખવાનું કામ કરે છે, અને હાથ સ્પર્શ કરવાનું, આજે 5 ઇન્દ્રિયો છે. બાઇબલ કહે છે જેઓની ઇન્દ્રિયો ખરું અને ખોટું પારખવામાં કેરવાયેલી છે એને માટે ઉત્પત્તિથી માલાકી અને માતીથી પ્રગટીકરણ સુધીની મોટી અને ગૂઢ વાત અને ભારે ખોરાક તેના માટે છે. ભારે ખોરાક છે, જરૂરી છે, જરૂરી છે. તેથી માથી 28મો અધ્યાય 18મી કલમ જુઓ. માથી 28મો અધ્યાય તેની 18મી કલમ એમ લખેલું છે, આને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વાધિકાર મને અપાયો છે. ઈસુ મરણ પામે દત્તાને પાછો ઉઠ્યો અને તેના શિષ્યોને દર્શન આપી તેઓને કહ્યું કે આકાશમાં પૃથ્વી પર સર્વાધિકાર મને અપાયો છે. પ્રભુ તારી ઈચ્છા પૂરી થાવ એમ કહેનાર કોણ છે કે પ્રભુ તારી ઈચ્છાને હું પૂરી કરીશ? ઈસુએ પણ કહ્યું હતું મારી નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. આજે દેવની ઈચ્છાને પૂરી કરવી જોઈએ. દેવની શાંતિથી દેવ તમને સતત ભરો,
પવિત્ર આત્મા તમને આપવામાં આવ્યો છે કે જેથી દેવની ઈચ્છાને તમે જાણો. ઈસુ જ્ઞાનમાં વધતો ગયો એમ હું અને તમે પણ પરમેશ્વરના જ્ઞાનમાં વધતા જાઓ. ફિલિપી ચોથો અધ્યાયની છઠ્ઠી કલમ, ફિલિપીન પુસ્તક ચોથો અધ્યાય તેની છઠ્ઠી કલમ, ચોથો અધ્યાય છઠ્ઠી કલમ શું કહે છે? કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. કશાની ચિંતા ન કરો, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે, પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. તમારી અરજો દેવને જણાવો, દેવની ઈચ્છાને જાણો. લુક 2:52 ને જુઓ. ઈસુ જ્ઞાનમાં વધતો ગયો, ઈસુ જ્ઞાનમાં વધતો ગયો, માણસોની પ્રસન્નતામાં પણ વધતો ગયો. 52મી કલમ, લુક 2:52. ઈસુ જ્ઞાનમાં તથા કદમાં ને દેવની તથા માણસોની પ્રસન્નતામાં વધતો ગયો. ચાર બાબત, જ્ઞાનમાં, કદમાં, દેવની તથા માણસોની પ્રસન્નતામાં વધતો ગયો. તો મારે તમારે પણ એમ જ કરવાનું છે, વધતા જવાનું છે, પવિત્ર આત્માની મદદને માંગવાની છે, લેવાની છે. લુક 11મો અધ્યાય તેની 13મી કલમ હું વાંચું છું. માતે જો તમે બુંડા છતાં તમારા છોકરાને સારા દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માંગે તેમને તે પવિત્ર આત્મા આપશે, કે કેટલું વિશે ખાતરીપૂર્વક છે. બુંદા છતાં પોતાના છોકરાને સારા દાન આપી જાણો છો. પ્રિયો, મા બાપની અંદર કદાચ સારા ગુણ નહીં હોય, પણ દીકરા દીકરીઓ જો તેની પાસે રોટલી માંગે તો રોટલી જ આપશે, પથ્થર નહીં. ઈંડું માંગે તો વીછું નહીં આપશે. બુંદા છતાં પોતાના દીકરા દીકરીઓને સારા વાના આપવાનું મા બાપ જાણે છે. તો આ તો આપણા આકાશમાંનો બાપ છે, આપણા આત્માનો પિતા છે. એ કેમની પવિત્ર આત્મા આપે? એને તો પવિત્ર આત્મા મોકલી આપ્યો છે, પવિત્ર આત્મા આપી દીધો છે 2000 વર્ષ પૂર્વે. જો તમે પ્રેરિતોનો કૃત્યો બીજો અધ્યાય વાંચો તો પહેલા અધ્યાયથી શરૂઆત છે, અને બીજા અધ્યાયની અંદર 120 અનુયાયીઓ, પ્રભુના શિષ્યો, 12 પ્રભુના શિષ્યો, 120 અનુયાયીઓ બધા જ ભેગા થયેલા, અને સતત પવિત્ર આત્મા ભરપૂરી માટે માંગ કરતા, પવિત્ર આત્માને મોકલી આપો, પવિત્ર આત્માને મોકલી આપો. એ પવિત્ર આત્માને મોકલી આપ્યા પછી પવિત્ર આત્મા સ્વર્ગમાં છે એમ નહીં, એ તો બધી જગ્યા ઉપર છે. હાલમાં એ આપણા મધ્યમાં છે, એ તમારી પડખે છે. બસ તમારા હૃદયને ખુલ્લું કરો, મનને શુદ્ધ કરો, બુરા ખોટા વિચારને દૂર કરો. પવિત્ર આત્માની મદદ તમને જરૂર મળશે. કદાચ પવિત્ર આત્માની ભરપૂરી માટે ઘણા સમયથી તમે તરસ્યા હોય, પવિત્ર આત્માની ભરપૂરીની માંગ કરી રહેલા હોય, અને હજુ પણ કદાચ ના ભરપૂરી મળી હોય, યાદ રાખો પ્રભુની પાસે કોઈ પક્ષપાત નથી. ચાલો આપણે પ્રાર્થના કરીએ. તમારી આંખો બંધ કરો, તમારા હાથોને ઊંચા કરો, અને પવિત્ર આત્માની ભરપૂર થાઓ. સ્વર્ગીય પ્રેમી પિતા, ધન્યવાદ. તમારા દીકરા ઈસુ મસીહના નામમાં ફરી એકવાર તમારી સાનિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવીએ છીએ પ્રભુજી. આ સમયમાં જે લોકોએ તારા વચનો સાંભળ્યા છે, હું વિનંતી પાઠવું છું પ્રભુ, દરેક ભાઈ બહેન, દીકરા દીકરીઓ માટે, કે જેઓ લાચાર છે, દુઃખી છે, નિરાશા છે, હતાશા છે, અને કોઈ રોગમાં કે કોઈ તકલીફમાં મુકાયા છે, જે કોઈ સમસ્યાની અંદર ઘેરાયા છે, યા તો માનસિક બીમારી, શારીરિક બીમારી જીવન તેઓને ત્રાસ આપે છે, તમામ અંધકારની શક્તિઓને ઈસુના નામની અંદર બાંધું છું. પવિત્ર આત્માની ભરપૂરી માટે જે કઈ રૂકાવટ હોય એને પણ ઈસુના નામમાં બાંધી રહું છું. ખોટા સ્વપ્ન, ખોટા વિચાર, વિચાર રૂપે પક્ષી સમસ્યા, એને પણ ઈસુના નામમાં બાંધી દઉં છું. ઈસુ ખ્રિસ્ત સામર્થ્ય નામે ધમકાવું છું. એક એકના મનને, શરીરને છોડ, એક એકના મનને, શરીરને છોર, નીકળી જાય ઈસુના નામમાં, અને દરેકનું મન શુદ્ધ થાવ,
દરેકનું મન પાવન થાવ અને માથાથી પગના તર્યા સુધી પ્રભુ તારું શુદ્ધતાનું સામર્થ્ય ઉતરી આવો. જો કદાચ પ્રભુ ઘરમાં કોઈ બંધન હોય, પરિવારમાં કોઈ બંધન હોય, યા કોઈ દુષ્શક્તિ આ પેટાટમાં યા શૈતાની આત્મા યા સાધેલા ભૂતોની આત્મા પીછો કરતી હોય અને આત્મિકતામાં આગળ વધવા માટે રૂકાવત હોય, એને ઈસુના નામની અંદર તોડીને નષ્ટ કરી દઉં છું. અને ઈસુના નામમાં દરેક ભાઈ બહેનના ઘરને ઈસુના નામમાં ખુલ્લું કરું છું કે દેવ તારો અભિષેક, તારો પવિત્ર આત્મા છૂટથી દરેકના જીવનમાં કામ કરે. હવે પ્રભુ મારી પ્રાર્થના છે, જેટલા ભાઈ બહેનો દીકરા દીકરીઓએ સેવકોએ સેવિકાએ વચન સાંભળ્યા છે, એ વચનનો દિવ્ય પ્રકાશ તેઓના પર આવે. હું ઈસુ તારું લોહી તેઓના જીવન આત્મા મન શરીર પર અને તેઓના ઘર વારસાગ પર લગાવું છું. હવે મિત્ર પવિત્ર આત્મા તમારા માટે છૂટ છે, જો ઈસુનું લોહી લાગી ચૂક્યું છે. મિત્ર પવિત્ર આત્મા છૂટ છે, જો ઈસુનું લોહી લાગી ચૂક્યું છે. હવે તમે દરેકમાં પ્રવેશ કરો, હવે તમે દરેકમાં પ્રવેશ કરો. રીખાવા શતોરાબા રીબ શંદારાબા, રીખે તો ખાબા શેખે તોરાબા રીબ શતોરાબા, રીખે તો ખાબા રીખે તોરાબા રીબ શંદારાબા. મારા પ્રિય ભાઈ બહેનો, પવિત્ર આત્માનું સામર્થ્ય તમારા પર આવી રહેલું છે, પવિત્ર આત્માનું સામર્થ્ય તમારા પર આવી રહેલું છે, પવિત્ર આત્માનું સામર્થ્ય તમારા પર આવી રહેલું છે અને તેઓ તમને દરેકને અર્કી રહેલું છે. પવિત્ર આત્માનું સામર્થ્ય તમને દરેકને અર્કી રહેલું છે, પવિત્ર આત્માનું સામર્થ્ય તમને દરેકને અર્કી રહેલું છે. ભરાઈ જાઓ, ભરાઈ જાઓ. રીખા તોરાબા શખા તોરાબા રીબ શંદારાબા. એ ઈસુના ધારીના નામમાં બોલું છું, દરેક વ્યક્તિની ભાષા બોલો. રીખેવા શખા તોરાબા રીબ શંદારાબા. જીભ પર કોઈ બંધન હોય તૂટીને નષ્ટ થાઓ. રીખે તો ખાબા રીયાંદા રીબા શેખે તોરાબા રીબ શંદારાબા. પ્રભુ દરેકને ભરી દે, દરેકને ભરી દે, દરેકને ભરી દે, દરેકને ભરી દે, દરેકને ભરી દે. પ્રભુ તારા સામર્થ્યથી ભરી દે, પ્રભુ તારા દાનો વરદાનોથી ભરી દે, પ્રભુ તારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દે. પ્રભુ બધા જ વરદાનોથી ભરી દે, બધા જ વરદાનોથી ભરી દે, ભરી દે, ભરી દે. દરેક વ્યક્તિ પવિત્ર આત્માની ભરપૂર થાય, દરેક વ્યક્તિ પવિત્ર આત્માની ભરપૂર થાય. પ્રભુ દરેકને તમે સ્પર્શ કરી રહ્યા છે માટે આભાર. રીખાવા શકાતોરા બારી બશંદારાબા. હવે પ્રભુ પરમેશ્વર તેઓને ઓર પણ આત્મિકતામાં આગળ વધવા તમારા પવિત્ર આત્માની મદદ મળતી થઈ જાવ મારી પ્રાર્થના છે. તથા પ્રભુ અમારો ઉદ્ધાર કરતા પ્રાર્થના ઈશ્વરના નામમાં માંગુ છું, આમેન. ધ લાઈટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જુઓ છો, બીજાને પણ તમે જણાવો મારા પ્રિય ભાઈ બહેનો, કે જેથી બીજા લોકો પણ આત્મિક અનુભવ કરે ને આગળ વધતા જાય. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. આમેન.